अपना परिचय आप जो। हूँ अकबर हुसैन भाई भट्टी, शाहपुर म्युनिसिपल काउंसिलर। साहेब, शाहपुर में आज एक वस्तु जोवा मळी छे के केमिकल नो पाणी सोसायटी नी अंदर आवी रह्यु छे, शू ए विगत छे अने अधिकारीओ शू कहे छे? एवुं छे के अहींया अमारा विस्तारमां शाहपुरमां रेसिडेन्शियल छे अने कॉमर्शियल बंने मिक्स छे। હવે જે કોમર્શિયલ છે, જે ફેક્ટરીઓ છે, જે એસ્ટેટ છે, એ લોકોએ એમની જે ગટર અને પોલ્યુશનની લાઇનો છે ને, એ ઇલીગલ રીતે ચાલીઓમાં સોસાયટીઓમાં આપેલી છે। હવે એમના નાળા બનાવીને એ લોકો જાહેરમાં રિવરફ્રન્ટમાં તળાવ બનાવી નાખેલા છે કેમિકલના અને ગટરના પાણીમાં। જ્યારે વરસાદ પડ્યો ત્યારે અને કેમિકલનું પાણી મિક્સ થયું ત્યારે લોકોના ઘરમાં 2-3 ફૂટ કેમિકલનું પાણી ભરાયેલું હતું, જે મારી જાત તપાસ કરી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલ્યુશન ખાતાએ શું એક્શન લીધા છે ને એનો નિકાલ શું કરવામાં આવ્યો? પોલ્યુશન ખાતો, જે પીસીબી કંટ્રોલ બોર્ડ કહેવાય, એ કોઈ એક્શન લેતું નથી। હવે એ લોકો જાય છે ત્યાં, તપાસ શું કરે છે, કહે છે કે અમે ટ્રીટમેન્ટ કરેલું છે, પાણી ટ્રીટ કરેલું છે, પણ એવું કોઈ થતું છે જ નહીં ત્યાં। અમે લેખિતમાં પણ કંઈક કેટલીય ફરિયાદો આપેલી છે અને હાલમાં રિસન્ટલી 2 દિવસ પહેલાં મેં જે જગ્યાએ તપાસ કરી ત્યાં મારે લાઈવ, મતલબ મેં જોયેલું છે કેમિકલનું પાણી, કેમિકલનું પાણી લાઈવ નીકળતું ને ચાલીઓમાં ઘરોમાં ભરાય છે પાણી। ત્યાં મંદિર છે, શમશાન ગુરુ છે, તેના મહારાજ જોડે મારી વાત કરી, મને કે સાહેબ કે આ તો છેલ્લા 4-5 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ કે અમારા બાળકો કેવી રીતે અહીંયા રહે છે, કેવી રીતે અમે મોટા કરીએ છીએ, એમાં કે અમારા ઘરોમાં કેમિકલના પાણી, પીવાના પાણીમાં આવે, નાવાના પાણીમાં આવે, નલોમાં પણ કેમિકલ આવે છે, બોલે અમે કેવી રીતે જીવન કાઢીએ અહીંયા। જે લાઈવ તમે દ્રશ્યો જોયા છે એની ખાત ખાપણ તપાસ કરતા શું આગળ જોવા મળ્યું છે ને આપના પાસે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓને અધિકારીઓ બતાવવા માટે શું છે? હવે એ લાઈવ તપાસ કરતા અમે જોયું છે તો ત્યાં અનવરનગરની 40 મ્યુનિસિપલ ક્વાર્ટર્સની પાછળ આવેલી છે, ત્યાં એની 40ની એક્ઝેક્ટ પાછળ એક મોટી બાઉન્ડ્રી વોલ છે જે કોમર્શિયલ છે, એસ્ટેટની ફેક્ટરીઓની છે। ત્યાંથી નાળા બનેલા છે, ઇલીગલ રિવરફ્રન્ટમાં નાળા બનેલા છે કે રિવરફ્રન્ટ કોઈને પરમિશન નથી આપતી ગટરો આપવાની, છતાં ત્યાં ઇલીગલ નાળા બનેલા છે અને ત્યાં કેમિકલોનો તળાવ ભરાય છે। આ વસ્તુ અધિકારીઓને બતાવી છે મેં 2-3 મહિના પહેલાં પણ, એ લોકોએ મારી સામે આવી ને સીલ માર્યું હતું। સીલ માર્યા સિવાય ફરીથી બીજી ફેક્ટરીમાં પણ એવી રીતે નાળા ખુલેલા પડેલા છે અને જૂની જે ફરિયાદ હતી એમાં પણ એ લોકોએ નાળા તોડી નાખેલા છે અને એના કારણે મેં રિવરફ્રન્ટના પાર્ક એન્ડ ગાર્ડનના આપણા અધિકારી છે નામ, એમને મેં બોલાવ્યો હતો, એમણે મને રૂબરૂમાં મારી સામે સીલ માર્યો અને લાખો રૂપિયાનું જે રિવરફ્રન્ટનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું ને એ બરબાદ કરી નાખવામાં છે, એના વિડીયો ફોટો મારી જોડે છે। આપનો પરિચય આપજો। હું અકબર ભટ્ટી, શાહપુર મ્યુનિસિપલ કાઉન્સિલર। આપનો વિસ્તાર કયો વિસ્તાર ગણાય છે અને આ વિસ્તારની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, શું સમસ્યાઓ? મારો વિસ્તાર શાહપુર વોર્ડમાં ગણાય અને મારા વિસ્તારમાં 40 અને પોળોનો વિસ્તાર છે। હવે એમાં બેઝિક સમસ્યાઓ એક જ હોય છે કે પાણી અને ગટરની, પાણી અને ગટરની સમસ્યાઓ એવી છે કે છેલ્લા 3-4 મહિનાથી કન્ટિન્યુ વારંવાર એકની એક ફરિયાદ કરવા છતાં પણ એ સોલ્યુશન આવતું છે નહીં। મેં મારું ખુદનું રેસિડેન્સ ગવર્મેન્ટ એ કોલોની, જે દૂધેશ્વર વોટર વર્ક્સથી 50 મીટર, માત્ર 50 મીટર દૂર છે, છતાં પણ આ 1 મહિનાથી ત્યાં પાણી પહોંચાડી શકતા નથી। હવે જો કોર્પોરેશન 50 મીટર દૂર પાણી ના પહોંચાડી શકતી હોય તો એ આખા અમદાવાદમાં કેવી રીતે પાણી પૂરું કરી શકશે, એ તમે મારે પ્રશ્ન છે। તમે કાઉન્સિલર છો, જવાબદાર અધિકારીઓને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી કહે છે કે સ્માર્ટ સિટી છે, બધી જગ્યાએ અધિકારીઓ કામ કરે છે, તો કયા અધિકારી જોડે વાત થઈ છે અને શું જવાબો મળ્યા છે? મારે છેક સક્સેના સાહેબ સુધી બી વાત થઈ, એમના નીચે નાડિયા સાહેબથી બી વાત થઈ, અમારા ત્યાં એસિસ્ટન્ટ તમે એસિસ્ટન્ટ સિટી ઇન્જિનિયર છે એમનાથી બધાથી વાત થઈ। આ સ્માર્ટ સિટીના તો ખાલી દાવા છે, બરાબર? આ કોઈ સ્માર્ટ સિટી લખીને આપવાથી, કહી દેવાથી સ્માર્ટ સિટી નથી બનતી। તમે મારી સભામાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં જાહેરમાં મેયર સાહેબ શ્રી સામે રજૂઆત કરી કે તમે એક વખત શાહપુર વોર્ડમાં આવો અને તમે જુઓ તો તમને ખબર પડે કે સ્માર્ટ છે કે શું છે। ખાલી કહેવાથી સ્માર્ટ ના થાય, ચાલીઓ અને પોળોની સમસ્યાઓ તમે જુઓ, મધ્ય ઝોનમાં તો આ આખા મધ્ય ઝોનમાં તકલીફ છે, એમાં ખાસ કરીને મારો શાહપુર વોર્ડમાં તકલીફ છે। આજે સવારે પણ મ્યુનિસિપલ ક્વાર્ટર્સની અંદર
ગટરો ઉભરાય છે, પાણીની પીવાની પાણીની પાઇપલાઇનો ગટરમાંથી પસાર થાય છે એવી પ્રોબ્લેમ જોવા મળી છે, તમે પોતે ત્યાં હાજર હતા, તો પ્રજાનું શું કહેવું છે ને અધિકારીઓનું શું કહેવું છે? પ્રજા શું કહે બિચારી? પ્રજા તો કોર્પોરેશનમાં ઓનલાઈન અરજીઓ કરે છે, આ લોકો 24 કલાકમાં અરજીઓ ઉગાડી નાખે છે. પ્રજા થાકીને અમારી પાસે આવે છે, અમે પાછી રજૂઆત કરીએ છીએ, અમારા અમને કહેવામાં આવે છે કે સાહેબ થઈ ગયું છે, કરીને આવ્યા છીએ, પણ કોઈ ત્યાં થતું નથી. આજે જ્યાં જે વસ્તુની તમે વાત કરો છો મ્યુનિસિપલ ક્વાર્ટર્સની, ત્યાં હું રૂબરૂ હમણાં 1.5 કલાક પહેલાં જઈને આવ્યો અને મેં ગટરો ખાલી કરાવડાવી છે. આ છેલ્લી 3 મહિનાની આજે રજૂઆત, આજે કામ કર્યું એમણે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે રોડ, રસ્તા, ગટર, પાણીની લાઈનો બધી અપ ટુ ડેટ થઈ જશે. તો આ કોંગ્રેસ જે રીતે આગળ વધે છે, તો કોંગ્રેસના કાઉન્સિલરોને શું સાંભળતી નથી કે કોંગ્રેસના એ વિસ્તારોમાં કામ કરવા માંગતી નથી? કોંગ્રેસના વિસ્તારોમાં કામ કરવા માંગતી નથી, કેમ કે અમારા વિસ્તારમાં તમે જો કહો, હું કોઈને એમ નથી કહેતો કે કોઈ કરે છે કે નથી. હું મારી વાત કરું તો મારી ઓફિસ સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ હોય છે, ને ફરિયાદીઓ મારા પાસે સવાર 9 થી સાંજના 6 સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે. અમારી વારંવાર રજૂઆત હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગમે તે કહેતા હોય, પણ અહીંયા કોઈ સોલ્યુશન છે નહીં. આ તો ખાલી તમારે પેલું શું છે, વિકાસના નામે 0 જ છે. રોડ, રસ્તા, પથ્થરના, જંગલના કોઈ જગ્યાએ કામ થતા નથી. 6-6 મહિના થઈ ગયા હોવા છતાં બી 30-30 વર્ષ જૂની પાઇપલાઇનો, આજે અમારા વિસ્તારમાં 30 વર્ષ જૂની સિમેન્ટની પાઇપલાઇનોમાં પાણી આવે છે. તમે વિચારી શકો છો, જ્યારે કે આખા અમદાવાદમાં DIની પાઇપો નવી નાખવામાં આવી છે, સિમેન્ટની પાઇપલાઇનો પાણી ગટરમાં મધ્યમાંથી પસાર થતી હોય છે, જેના કારણે ગટરનું પાણી પોલ્યુશનવાળું પાણી પીવામાં આવે છે. આ બધી રજૂઆતો મારી સભામાં કરેલી છે, લેકિન ત્યાં પણ અમારું કોઈ બોલવાવાળું સાંભળવાનું છે નહીં.